हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। आजना विडियो लेक्चर नी अंदर आपणे सीम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काळ एना विषे अभ्यास करशुं। ओके, तो सौथी पहेला सादो वर्तमान काळ छे ए शीखीए। पहेला तमने कर्ता कोने कहेवाय, क्रियापद कोने कहेवाय, कर्म कोने कहेवाय, आ वस्तु ओळखता आवडवी जोईए, बराबर। ये आपणे आगळना जे विडियो लेक्चर छे एनी अंदर एनी चर्चा करेली छे, बराबर। छतां पण फरी एकवार तमने टूंकमां एनुं रिविजन करी लईए के जेथी करीने आपणे तकलीफ न पड़े, बराबर। तो सौथी पहेला आपणे कई करता कोने कहेवाय, तो के क्रियानो करनार छे करता कहेवाय। जेम के बाळक दोड़े छे तो बाळक छे ई દોડવાની ક્રિયા છે, તો બાળક છે કરતા કહેવાય। પંખો ફરે છે તો ફરવાની ક્રિયા પંખા દ્વારા થાય છે, તો પંખો છે એ કરતા કહેવાય। કબૂતર ઉડે છે તો ઉડવાની ક્રિયા કબૂતર દ્વારા થાય છે, તો કબૂતર કરતા કહેવાય। પછી ક્રિયાપદ કોને કહેવાય, તો કે આપણે કીધું કે બાળક દોડે છે તો કરતા દ્વારા જે ક્રિયા કરવામાં આવે ને ક્રિયાપદ કહેવાય। જેમ કે બાળક દોડે તો બાળક દ્વારા કઈ ક્રિયા કરવામાં આવે, તો દોડવાની, બરાબર। પછી કબૂતર ઉડે તો કબૂતર દ્વારા કઈ ક્રિયા કરવામાં આવે, તો કે ઉડવાની, તો ઉડવું, દોડવું, આ બધા શું કહેવાય, ક્રિયાપદ, જેની પાછળ જનરલી હું આવતું એ બધા ક્રિયાપદ કહેવાય, આપણે એવું સમજ્યા છીએ। પછી કર્મ, કર્મ કોને કહેવાય, તો કે ક્રિયાની અસરને સહન કરે અથવા તો જેના ઉપર ક્રિયા થતી હોય એને કર્મ કહેવાય, બરાબર। વાક્યમાં રહેલા ક્રિયાપદને વોટ અથવા વૂમ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે એવું આપણે શીખી ગયા છીએ, બરાબર। તો ચાલો આપણે શરૂઆત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ। તો એનો ઉપયોગ ક્યાં થાય, તો સૌથી પહેલાં તો એની વ્યાખ્યા શું આવે, તો સમજી લઈ કે સાદા વર્તમાનની વ્યાખ્યા શું આવે છે। તો કે જે ક્રિયા રોજબરોજ થતી હોય, જો તમારે સૌ તમારી બુકની અંદર જે ગ્રામરના ટોપિક આવે એ લખી લેવાના છે અને બુક બનાવવાની છે, વ્યવસ્થિત રીતે એની નોંધ કરી લેવાની છે। આ સાદો વર્તમાન કાળ છે તો સાદો વર્તમાન કાળ લખી લેવાનો, તો દરેક કાળ છે એ લખી લેવાના છે તમારી બુકમાં। આગળના જે વિડીયો લેક્ચર છે એની પણ નોંધ કરી લેવાની છે, બરાબર। તો હું જે પ્રમાણે તમને કહું, સૂચના આપું, એ પ્રમાણે લખવાનું છે તમારે। જો અહીંયા તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ હેડિંગ તો લખેલું જ છે, પછી આવશે વ્યાખ્યા। તો વ્યાખ્યા છે એ હું બોલીશ, બરાબર, એટલે તમારે નોંધ કરી લેવાની છે તમારે સાંભળીને, બરાબર। જે લખવા જેવું હશે ટૂંકમાં એ હું લખતો જઈશ, કારણ કે બધી વસ્તુ આમાં પોસિબલ નહીં થાય એટલા માટે। તો સાદો વર્તમાન કાળની વ્યાખ્યા શું હોય, તો કે જે ક્રિયા રોજબરોજ થતી હોય એટલે કે ડેઇલી એક્ટિવિટીઝ નિયમિત રીતે થતી હોય, રેગ્યુલર એક્શન્સ, સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ, ટેવ રૂપે થતી હોય, હેબિચ્યુઅલ એક્શન્સ, બરાબર, અફોર નિયમ હોય એટલે કે અનચેન્જેબલ રૂલ્સ, કહેવત કે મુહાવરો દર્શાવતી હોય, સેઇંગ પ્રોવર્બ અથવા ઇડિયમ્સ, બરાબર, વર્તમાન સમયની પરિસ્થિતિ હોય કે પછી આજ્ઞાર્થ વાક્ય હોય, એની અંદર સાદા વર્તમાનનો ઉપયોગ થાય છે। તો વ્યાખ્યામાં તમારે લખી લેવાનું કે જે ક્રિયા રોજબરોજ થતી હોય, નિયમિત રીતે થતી હોય, ટેવ રૂપે થતી હોય, સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનના નિયમ હોય, બરાબર, કહેવત કે મોહરો દર્શાવતી હોય, વર્તમાન સમયની પરિસ્થિતિ રજૂ કરતી હોય કે આજ્ઞાર્થ વાક્ય હોય, તો તેવું દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે, ક્લિયર। તો આ સાદા વર્તમાનકાળની વ્યાખ્યા લખી લેવાની છે। ત્યાર પછી તમારે વાક્ય રચના લખવાની છે, બરાબર, અને એના નિયમો આવશે। તો સૌથી પહેલાં આપણે નિયમો વિશે ચર્ચા કરી લઈએ કે એના જે ચાર નિયમો છે, બરાબર। સૌથી પહેલાં શું લખવાનું, તો કે વ્યાખ્યા, આ વ્યાખ્યા એટલે કે ડેફિનેશન લખાઈ જાય, બરાબર। પછી તમારે લખવાનું છે એના નિયમો એટલે કે રૂલ્સ, બરાબર, નિયમો। તો એની અંદર ચાર નિયમ છે અલગ અલગ, તો ચાર નિયમ લખી લેવાના છે, બરાબર। એમાં પહેલો નિયમ છે શું આવે, તો કે જો કર્તા છે ત્રીજો પુરુષ એકવચન હોય, જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડો। ફરી પાછું હું બોલું, હું ટૂંકમાં લખું છું, તમારે પૂરું લખવાનું છે કે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને શું લાગશે, તો કે એસ અથવા ઈએસ પ્રત્યે લગાડવો, આ પહેલો નિયમ, બરાબર। હિસીટ ત્રીજો પુરુષ એક વચન કહેવાય, આ ખબર હોવી જોઈએ,
अथवा तो एक वचन नाम हो तो तीजो पुरुषे क्वेश्चन कहवाय। पछी बीजो नियम, हवे प्रश्न ए थे कि एस क्या लागशे ईएस क्या लागशे, तो जो क्रियापद ने अंते आ बीजो नियम बराबर कि जो क्रियापद ने अंते एस डबल एस एस एच सी एच ओ के पछी एक्स आवेला होय तो क्रियापद ने ईएस प्रत्ये लगाड़वो, बाकी बधे मात्र एस प्रत्ये लगाड़वो। शू कीधुं के जो क्रियापद ने अंते एस डबल एस एस एच सी एच ओ के एक्स आवेला होय तो क्रियापद ने ईएस प्रत्ये लागे, नहीं तो शू लागशे मात्र एस प्रत्ये। क्लियर? जेम के बेन्च होय तो जो बेन्च छे तो बेन्चनी पाछळ शू आव्युं सी एच आवे छे, तो जो सी एच छे तो एने शू लागशे ईएस मीन्स बेन्चिस। ए रीते ग्लास होय तो ग्लास में एस आवे बराबर, डबल एस आवे तो ग्लासीस बराबर। आ रीते त्यार पछी त्रीजो नियम, त्रीजो नियम शू थाय तो के जो करता त्रीजो पुरुष, आ बदा त्रीजो पुरुष क्वेश्चन बात है, ही सी इट हो त्यारनी बात है। जो करता त्रीजो पुरुष क्वेश्चन हो बराबर अने क्रियापद ने अंते वाय आवेलो, शू आवेलो होय वाय। जो करता त्रीजो पुरुष क्वेश्चन हो क्रियापद ने अंते वाय आवेलो होय तो वाय ने दूर करी अने आई ई एस प्रत्ये लगाड़वू बराबर। शू कीधुं के जो क्रियापद ने अंते वाय आवेलो होय अने वायनी आगळ व्यंजन होय, शू होय व्यंजन, तो वाय ने दूर करी अने आई एस प्रत्यय लगाड़ू। हवे आपने खबर होवी जोईए कि अंग्रेजी अंदर टोटल ए टू जेड नी अंदर 26 अल्फाबेट छे, एनी अंदर 5 स्वर छे ए ई आई ओ यू अने बाकीना 21 व्यंजन छे। एटले वायनी आगळ व्यंजन होय बराबर, मीन्स ए ई आई ओ सिवायनो कोई अक्षर होय तो वाय ने दूर करीने आई एस प्रत्यय लगाड़वानो छे, અને જો વાયની પહેલાં સ્વર હોય તો માત્ર એસ પ્રત્યે લાગશે બરાબર। જેમ કે આપણે એમ કહીએ કે ફ્લાય, તો જો એક્ઝામ્પલ સમજીએ તમને વધારે, ફ્લાય છે તો ફ્લાયમાં વાય છે એની આગળ શું છે એલ વ્યંજન કહેવાય, તો વાય નીકળી નીકળી જશે શું લાગશે આઈએસ લાગશે। પણ જો માનો કે આવું છે પ્લે, તો વાય છે તો વાયની પહેલાં શું આવ્યું સ્વર આવ્યો તો માત્ર એસ લાગશે, પ્લે ઈસો એસ લાગશે, જ્યારે અહીંયા આઈએસ લાગે છે બરાબર। તો આ બાબત ખાસ ધ્યાનમાં લેવાની, આ ત્રીજો નિયમ થયો। હવે ચોથો નિયમની વાત કરીએ, આ બધી વાત કરીએ કંઈ કે જો ત્રીજો પુરુષે ક્વેશ્ચન હોય તો, પરંતુ જો ત્રીજો પુરુષે ક્વેશ્ચન ન હોય તો, જો ત્રીજો પુરુષે ક્વેશ્ચન ન હોય બરાબર, ત્રીજો પુરુષ એક વચન ન હોય તો કે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે વી વન જ વાપરવું, તો ક્રિયાપદનું મૂળરૂપ વી વન જ વાપરવું, એમાં કોઈ ફેરફાર કરવો નહીં, આ ધ્યાન રાખવાનું બરાબર। ચાલો આ હતા નિયમોની વાત થઈ બરાબર, નિયમો સમજાઈ ગયા, ચાર નિયમ છે। પહેલો નિયમ ફરી પાછું રિપીટ કરી દઉં છું કે જો ત્રીજો પુરુષે ક્વેશ્ચન હોય તો એસ કે ઈએસ પ્રત્યે લગાડવું, પછી એસ ક્યાં લાગે ઈએસ ક્યાં લાગે, તો જો ક્રિયાપદ ને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો ઈએસ લાગશે, નક્કર માત્ર એસ લાગશે। ત્રીજો નિયમમાં તો કે ક્રિયાપદ ને અંતે વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો માત્ર વાય દૂર કરી અને આઈએસ લગાડવાનું છે, અને પરંતુ જો વાયની પહેલાં સ્વર હોય તો માત્ર એસ પ્રત્યે લાગશે, અને જો કરતા ત્રીજો પુરુષે ક્વેશ્ચન ન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ વાપરવું બરાબર। તો આ ચાર નિયમ છે સાદા વર્તમાનકાળના, આ લખી લેવાના છે બરાબર, કારણ કે કાળ છે બરાબર એ ગ્રામરનો પાયો છે, બેઝ છે બરાબર। જો તમને આ ટેન્સ આવડશે તો ગ્રામરના કોઈપણ ટોપિક આપણે ઇઝીલી શીખી શકશું બરાબર, અને આ જ વસ્તુ તમારે દસમાં બારમાં બરાબર બધામાં કામ લાગશે, એટલે ખાસ ટેન્સ ખાસ પક્કા કરજો। ચાલો સમજજો એને, હવે આપણે જોઈએ વાક્યરચના, તો વાક્યરચના ત્રણ પ્રકારની વાક્યરચના બનશે, હકાર નકાર અને પ્રશ્ન। તો ચાલો જોઈએ પહેલાં હકાર વાક્યરચના, હકાર વાક્યરચના છે તો શું આવે, સૌથી પહેલાં તો કે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, શું વાક્યરચના એની કરતા ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો બરાબર, આ એની હકાર વાક્યરચના છે। હવે એક્ઝામ્પલ આપણે જોઈએ બરાબર, જેમ કે આપણે એમ કહીએ કે શ્રીમાન ત્રિવેદી, જોજો એક્ઝામ્પલ, શ્રીમાન ત્રિવેદી અમારી શાળામાં, તો અમારી શાળામાં અંગ્રેજી ભણાવે છે,
चलो जो आ गुजराती में लिखू जो गुजराती नो लेक्चर नहीं अंग्रेजी नो लेक्चर छे पण तमने गुजराती में अंग्रेजी करवू होय तो तमने आवड़े जो आ गतिनो छे कारण के आगर तमे जासो ने तो खास तमने खाली जगह तो पूरता आवड़े पण गुजराती नो अंग्रेजी करता नहीं आवड़े तो आपणे ई पण शीखीए छीए खास साथे साथे बराबर कारण के मेन वस्तु आ जे 12 मां धोरणना विद्यार्थी होय ने तमे कार्ड आवड़त होय पण आ गुजराती नो अंग्रेजी करवानुं के ने तो बहु अघरू पड़तुं होय छे बराबर એટલે खास समझवानुं जो शुं कीधुं वाक्य समझो કે શ્રીમાન ત્રિવેદી અમારી શાળામાં અંગ્રેજી ભણાવે છે તો જો ભણાવે છે તો વર્તમાન સમયની પરિસ્થિતિ કહેવાય કે ન કહેવાય મને એ કહો બરાબર તો કયો કાળ થયો સાદો વર્તમાન કાળ થયો હવે વર્તમાન કાળ થયો આપણે જો પહેલાં કાળ ઓળખી લેવાનો કે વાક્ય કયા કાળમાં છે સાદા વર્તમાન કાળમાં છે હવે આપણને વાક્યરચના તો આવડે જ છે નહીં આ વાક્ય કેવું જોવાનું હકાર નકાર પ્રશ્નાર્થ હકાર વાક્યરચના છે તો કે આ સૌથી પહેલાં શું છે કરતા એટલે કરતા શ્રીમાન ત્રિવેદી એટલે ઇંગ્લિશ કરવું હોય તો શું લખીશું આપણે તો કે શ્રીમાન ત્રિવેદી ઇંગ્લિશ શું થાય તો કે મિસ્ટર ત્રિવેદી જો એ લખું છું મિસ્ટર ત્રિવેદી પછી શું કરે છે કરતા પછી શું આવે તો કે ક્રિયાપદ આવે ક્રિયાપદ એટલે શું ભણાવવું ભણાવવું ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ટીચ કહેવાય બરાબર તો મિસ્ટર ત્રિવેદી ટીચ હવે આ ટીચ લખું જો અહીંયા મેં કીધું મિસ્ટર ત્રિવેદી ત્રીજો વર્ષક વચન કહેવાય કે ન કહેવાય આપણે કીધું હતું એક વચનનું નામ હોય તો એને એસ કે એસ લાગે તો અહીંયા જો પાછળ સી એચ લાગ્યું તો એસ પ્રતિ લાગશે તો ટીચ નહીં આવે શું થઈ જશે તો કે ટીચીસ આવશે તો મિસ્ટર ત્રિવેદી ટીચીસ કોને ભણાવે છે બરાબર તો કે અમારી શાળામાં અંગ્રેજી ભણાવે છે તો જો કર્ત ક્રિયાપદ એવું ક્રિયાપદ શું છે કર્મ છે કર્મ શું કહેવાય તો કે કેવી રીતે મળે કર્મ ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો ટીચ ટીચરે શું થાય ભણાવું શું ભણાવે તો અંગ્રેજી કર્મ તો અંગ્રેજી આવશે કે ટીચીસ ઇંગ્લિશ બરાબર તો કરતા ક્રિયાપદ કર્મ વાક્ય બન્યું અને છેલ્લે શું આવે તો કે અન્ય શબ્દ તો અન્ય શબ્દ શું છે ક્યાં ભણાવે તો કે અમારી શાળામાં તો ઇન અવર સ્કૂલ ચાલો આ વાક્ય બની ગયું તો શ્રીમાન ત્રિવેદી અમારી શાળામાં અંગ્રેજી ભણાવે છે તો ઇંગ્લિશમાં શું લખ્યું આપણે મિસ્ટર ત્રિવેદી ટીચીસ ઇંગ્લિશ ઇન અવર સ્કૂલ ક્લિયર બ્લેન્ક પૂરવાની તો તમને ક્લાઉસમાં માનો કે ટીચ આપ્યું હોય અને અહીંયા બ્લેન્ક આપેલી હોય તો આપણને ખબર પડવી જોઈએ કે ટીચ છે તો અહીંયા ઈએસ લાગે કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે તો એમાં ઈએસ લાગશે ક્લિયર અને આ રીતે તમે ગુજરાતીનું અંગ્રેજી પણ બનાવી શકો સમજાય ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ બરાબર હકાર વાક્ય રચના જ છે હવે આપણે કહીએ કે મારો મિત્ર રોજ સાંજે અહીં આવે છે જો શું લખું મારો મિત્ર રોજ સાંજે અહીં આવે છે તો જો પહેલાં કાળ ઓળખી લેવાનું કાળ કયું છે વર્તમાન કાળ છે રોજ નિયમિત બનતી ક્રિયા છે રોજ સાંજે એટલે નિયમિત ક્રિયા થઈ કે ન થઈ તો હા તો વાક્ય જોવાનું પછી હકાર છે નકાર છે પ્રશ્નાર્થ છે તો હકાર છે હકાર વાક્ય આપણી પાસે છે જ કરતા ક્રિયાવત કર્મો અને અન્ય શબ્દો તો શું આવશે જો સૌથી પહેલાં મારો મિત્ર કરતા છે તો શું આવશે માય ફ્રેન્ડ તો એ શું લખીશ ઇંગ્લિશમાં માય ફ્રેન્ડ કરતા પછી ક્રિયાપદ આવે આવું આવવાને શું કહેવાય કમ ત્રીજો પુરુષ એક વચન એસ કે એસ લાગશે તો કે કમ્સ બરાબર માય ફ્રેન્ડ કમ્સ પછી ક્યાં આવે છે તો કે અહીં તો એના માટે શબ્દ છે હિયર ક્યારે આવે છે તો કે રોજ સાંજે તો એવરી ઇવનિંગ તો માય ફ્રેન્ડ કમ્સ હિયર એવરી ઇવનિંગ કે મારો મિત્ર રોજ સાંજે અહીં આવે છે ક્લિયર તો ચાલો મિત્રો હવે વાક્ય બનાવતા આવડે આપણને બરાબર તો હવે ગુજરાતીમાં હું તમને બે ત્રણ એક્ઝામ્પલ આપું છું તમારે અંગ્રેજીમાં એની પ્રેક્ટિસ કરવાની છે બરાબર આ બે એક્ઝામ્પલ લખી લેવાના છે પછી તમને જે એક્ઝામ્પલ લખવું એ લખવાના છે એની પ્રેક્ટિસ કરવાની છે તો ગુજરાતીમાં લખી લ્યો અને અંગ્રેજી માટેની જગ્યા છોડી દેવાની છે તમારે પ્રેક્ટિસ કરવાની છે બરાબર ચાલો બરાબર લખો મારો ભાઈ દરરોજ આ મેદાન પર ફૂટબોલ રમે છે ચાર રોજ ક્રિયા થઈ છે સાદો વર્તમાન કાળનું જ વાક્ય છે મારો ભાઈ દરરોજ આ મેદાન પર ફૂટબોલ રમે છે તો આપણને બધા આવડે કે ન આવડે હવે મારા બ્રધર કરતા છે તો મારા બ્રધર પછી ક્રિયાપદ શું છે કે રમવું માટે મારા બ્રધર છે તો શું પ્લેયર છે તો એસ કેસ લાગે કે ન લાગે આપણને ખબર પડવી જોઈએ મારા બ્રધર ત્રીજો પૂછે કહો છે ને કહેવાય તો એક કેસ લાગે તો મારા બ્રધર
प्लेस फुटबॉल ऑन धीस ग्राउंड डेली, एवं वाक्य बने बरो, तो लखी लेजो कि माय ब्रधर प्लेस फुटबॉल ऑन धीस ग्राउंड डेली। पछी नेक्स्ट एक्जाम्पल लखवानुं छे के लोको मंदिर में भगवान ने प्रार्थना करे छे, तो एना माटे शुं कही शकीए आपणे इंग्लिश में कहेवुं होय तो के पीपल प्रे द गॉड इन ध टेम्पल। पीपल प्रे, जो एमां प्रे छे ए क्रियापद छे बराबर, प्रार्थना करवी, तो एमां एक वचन में आवे शुं काम, कारण के पीपल छे तो पीपल ત્રીજો પુરુષ એકવચન કહેવાય નહીં, તો ક્રિયાપદનું મૂળ રૂપ આપણે શીખ્યા કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું, નિયમ નંબર 4 બરાબર। તો ચાર એક્ઝામ્પલ થયા બરાબર, પાંચમું એક્ઝામ્પલ લખો, હું દરરોજ સવારે 7 વાગ્યે સ્કૂલે જાઉં છું, હું દરરોજ સવારે 7 વાગ્યે શાળાએ જાઉં છું બરાબર, તો શું થાય અંગ્રેજી, તો કે આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock એવરી મોર્નિંગ। ફરી પાછું રિપીટ કરું છું, આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock એવરી મોર્નિંગ। તો તમારે આ રીતે અંગ્રેજી અને ગુજરાતી બંને લખવાનું છે બરાબર, પાંચે પાંચ એક્ઝામ્પલ લખી લેવાના છે હકાર વાક્ય રચનાના। ચાલો હવે નકાર વાક્ય રચના જોઈ, નકાર અને પ્રશ્નાર્થ સમજીએ શું હોય નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં। હકાર તો આવડી ગયું, હવે નકાર બનાવવું હોય તો સાદા વર્તનકરણનું કઈ રીતે બનશે સમજો, નકાર વાક્ય રચના છે તો કઈ રીતના બને, તો સૌથી પહેલાં તો કરતા તો આવશે જ, તો એ કરતા પ્લસ શું આવે તો કે ડૂ અથવા ડઝ આવશે, જુઓ સાદા વર્તમાનકાળમાં ડૂ અથવા ડઝ આવે, હવે નકાર છે તો શું લાગશે નોટ લાગશે, તો કે હા, પછી તો કે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી વન, શું કહેવાય ને વી વન, અને કર્મ અને અન્ય શબ્દો એ તો જેમ છે એમ જ રહેશે। ચાલો આ વાક્ય રચના થઈ ગઈ શેની, નકાર વાક્ય રચના જો શું આવ્યું, કરતા નકાર વાક્ય રચના શું છે સૌથી પહેલાં, તો કે કરતા પ્લસ ડૂ અથવા ડસ પ્લસ નોટ, ડૂ ડસ પ્લસ નોટ, અને ક્રિયાપદનું મૂળ એટલે કે વી વન, કર્મ અને શબ્દો યાદ રાખવાનું કે જ્યારે વાક્યમાં ડૂ ડસ આવે તો એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ વી વન હોય બરાબર। હવે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી તો શું થાય, પ્રશ્નાર્થ બનાવી વાક્ય રચના શું થાય, પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી રીતે બનશે, તો કે ડૂ ડઝ હોય બરાબર, એ ક્યાં આવી જાય વાક્યની શરૂઆતમાં એટલે કરતાની પહેલાં, તો સૌથી પહેલાં શું લખશું આપણે, તો કે ડૂ અથવા ડઝ, પછી શું આવશે તો કે કરતા પ્લસ નોટ નીકળી જાય તો શું હોય તું ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી વન પ્લસ કર્મ અને અન્ય શબ્દો જેમ છે એમ આવશે, અને છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર। તો આ વાક્ય રચના બની પ્રશ્નાર્થની, તો તમારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના લખી લેવાની છે, પછી એના એક્ઝામ્પલ જોશું આપણે। ચાલો બરાબર, જો નોટ ન આવે પ્રશ્નાર્થની સાઇન ન હોય તો શું સમજવાનું, હકાર વાક્ય રચના છે બરાબર, પૂર્ણ વિરામ આવે તો, પણ જ્યારે વાક્યમાં ડૂ ડઝ આવે તો જોવાનું ડૂ ડઝ સાથે નોટ છે તો નકાર વાક્ય રચના છે, અને જો વાક્યની શરૂઆતમાં ડૂ ડઝ આવે અને છેલ્લે પ્રશ્નાર્થની સાઇન હોય તો કેવું વાક્ય હશે, તો કે પ્રશ્નાર્થ વાક્ય હશે સાદા વર્તમાનકાળનું, ક્લિયર ને, એક્ઝામ્પલ સમજી લઈએ આપણે। ચાલો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ ડૂ ક્યારે આવશે ડઝ ક્યારે આવશે, બે એક સાથે તો આવશે ને, ક્યાં ડૂ આવશે ને ક્યાં ડઝ આવશે, તો જો એમાં લખવાનું કે જો કરતા છે બરાબર એ ત્રીજો પુરુષ એકવચન હોય, કરતા છે એ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે શું આવે, તો કે ડઝ આવશે, અને જો કરતા છે એ ત્રીજો પુરુષ એકવચન ન હોય તો શું આવે, તો ડૂ આવે, ક્લિયર, જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ નહીતર ડૂ, સમજી ગયું। ચાલો આપણે પ્રેક્ટિસ કરશું નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની, ઓકે લેટ્સ ગો। ચાલો શરૂઆત કરીએ બરાબર, એક્ઝામ્પલ જોઈએ આપણે કે એમ કહું કે મને, ચાલો મને અંગ્રેજી ભાષા આવડતી નથી, ચાલો મને અંગ્રેજી ભાષા આવડતી નથી, નકાર વાક્ય રચના છે કે નથી, મને કયો તો કે હા, તો હવે કેવી રીતે લખશું બરાબર, મને માટે શું શબ્દ હતું કે આઈ છે, કરતા
શું છે તો કે આઈ. ચલો હવે નકાર છે બરાબર નથી એટલે નકાર વાક્ય રીતના બની તો આ કરતા છે કરતા પછી શું આવે જુઓ નકાર વાક્ય રીતના શું આવે છે કરતા પછી ડૂ અથવા ડઝ આવે છે તો કે હા તો અહીંયા શું ડૂ મૂકશું ડઝ મૂકશું તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડૂ ડઝ હશે નહીં તો ડૂ હશે હવે આઈ છે ત્રીજો પુરુષ એકવચન કહેવાય તો કે ના પ્રથમ પુરુષ એકવચન છે તો ડઝ નહીં આવે શું આવશે ડૂ તો આઈ ડૂ પછી નકાર છે તો શું આવશે નોટ આવશે જો અહીંયા લખ્યું છે નકાર વાક્ય રીતનો કર ડૂ ડઝ પ્લસ નોટ તો ડૂ ડઝ નોટ તો આઈ ડૂ નોટ બરાબર ચાલો એટલું સમજાય એની સાથે મૂળરૂપ મને અંગ્રેજી ભાષા આવડતી નથી મીન્સ હું અંગ્રેજી ભાષા જાણતો નથી તો એના માટે શું શબ્દ છે નો આઈ ડૂ નોટ નો બરાબર આઈ ડૂ નોટ નો શું નથી આવડતું તો કે ઇંગ્લિશ તો આઈ ડૂ નોટ નો ઇંગ્લિશ ભાષા એટલે લેંગ્વેજ તો મને અંગ્રેજી ભાષા આવડતી નથી ઇંગ્લિશ શું થાય તો કે આઈ ડૂ નોટ નો ઇંગ્લિશ લેંગ્વેજ બરાબર અહીંયા જો નકાર છે એટલે નોટની પહેલાં ડૂ અને એની પછી ક્રિયાપદનું મૂળરૂપ બરાબર ને નોઝ નહીં થાય બરાબર ક્લિયર એટલું સમજાય તો આમાં ખાસ નકાર વાક્ય રચના હોય ત્યારે આપણે જોવાનું ખાસ કે કરતા શું છે કરતા ત્રીજો પુરુષ એકવચન તો ડઝ નહીં તો ડૂ અને એની સાથે હંમેશા મૂળરૂપ જ આવશે એ ખાસ ધ્યાન લેવાનું ચાલો પછી આના જેવું તમને એક વાક્ય બનાવવા આપું ચાલો બનાવજો તમે ટ્રાય કરજો જાતો જાતે કે મારો ભાઈ નિયમિત રીતે સ્કૂલે જતો નથી મારો ભાઈ નિયમિત રીતે શાળાએ જતો નથી ચાલો આનું અંગ્રેજી તમારે બનાવવાનું છો આવડશે ને મિત્રો બરાબર તો આની પ્રેક્ટિસ કરવાની તમારે કે પહેલાં ગુજરાતી વાક્ય લખી લેજો નકાર વાક્ય જ છે બરાબર કે મારો ભાઈ નિયમિત રીતે શાળાએ જતો નથી તો તમને એનું ઇંગ્લિશ આવડવું જોઈએ ખાસ લખજો શું થશે મારો ભાઈ એટલે સૌથી પહેલાં કરતા છે તો મારા બ્રધર આવશે હં વેરી ગુડ પછી શું આવશે મારા બ્રધર ત્રીજો પુરુષ એકવચન કે ભાઈ તો નકાર છે તો ડૂ અથવા દસ મૂકો તો શું મૂકશો મારા બ્રધર ત્રીજો પુરુષ એકવચન છે તો ડઝ આવશે બરાબર ડઝ નોટ અથવા તો ડૂ નોટ તો મારા બ્રધર ડઝ નોટ બરાબર જવાની વાત છે તો ગો આવશે મૂળરૂપ જ આવશે આપણે કીધું ડૂ ડઝ આવે તો મૂળરૂપ તો માય બ્રધર ડઝ નોટ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી નિયમિત રીતે એટલે રેગ્યુલરલી માય બ્રધર ડઝ નોટ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી આ રીતે લખી લેજો બરાબર પહેલાં પ્રેક્ટિસ કરજો પછી જવાબ ચેક કરજો ચાલો પછી પ્રશ્નાર્થ વાક્ય રીતના જોઈએ એકાદું બરાબર પ્રશ્નાર્થ વાક્ય જોઈએ શું કહીએ આપણે તમે એમ કહો કે ભાઈ કોઈને પ્રશ્ન પૂછ્યો તો આપણે કે તમારા પિતાજી રોજ સવારે ગુજરાત સમાચાર વાંચે છે એવું પૂછવું હોય તમારે તો ચાલો પ્રશ્નાર્થ વાક્ય ભાઈનું શું કીધું તમારા પિતાજી રોજ સવારે ગુજરાત સમાચાર વાંચે છે પ્રશ્નાર્થ છે જુઓ પ્રશ્નાર્થ વાક્ય રીતના છે તો કે હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો સાદા વર્તમાનકાળની અંદર પ્રશ્નાર્થ વાક્ય સૌથી પહેલાં શું આવે જુઓ તો શું આવે પ્રશ્નાર્થમાં સૌથી પહેલાં તો કે ડૂ અથવા ડઝ આવે બરાબર તો હવે તમારા પિતાજી ત્રીજો પુરુષ એકવચન કહેવાય કે ન કહેવાય તો એના માટે શું છે અંગ્રેજીમાં શબ્દ માય ફાધર છે કે નથી એ મારા પિતા તમારા પિતા યોર ફાધર છે હવે અહીં લખ્યું યોર ફાધર પણ એની પહેલાં પ્રશ્નાર્થ છે તો શું આવશે ડૂ અથવા ડઝ આવે કે ન આવે હા તો તમારા પિતાજી ત્રીજો પુરુષ એકવચન કહેવાય તો શું આવે ડૂ કે ડઝ તો કે ડઝ આવશે બરાબર ડઝ તમારા પિતાજી માટે સંદર્ભ એટલે પછી કરતા છે જો યોર ફાધર વાક્ય રચના થતી જવાની પ્રશ્નાર્થમાં શું છે જો સૌથી પહેલાં ડૂ ડઝ છે જો છે ડૂ ડઝ પછી કરતા છે કરતા એટલે યોર ફાધર ડૂ ડઝ આમાંથી ડઝ આવી ગયું યોર ફાધર એક વચન છે ત્રીજો પુરુષ એટલે ડઝ આવ્યું ડઝ યોર ફાધર બરાબર પછી શું આવે ક્રિયાપદ આવે છે સૌથી પહેલાં ડૂ ડઝ પછી વાક્યરચના શું છે વાક્યરચના જોતા જજો ખાસ કે સૌથી પહેલાં ડૂ ડઝ પછી કરતા પછી ક્રિયાપદ ક્રિયાપદ શું છે વાંચવું એટલે શું કહે રીડ મૂળરૂપ જ આવશે ડૂ ડઝ આવે એટલે કીધું હતું મૂળરૂપ તો ડઝ યોર ફાધર રીડ ધ ગુજરાત સમાચાર બરાબર રોજ સવાર એટલે એવરી
મોર્નિંગ, એવરી મોર્નિંગ. અને છેલ્લે શું હશે પ્રશ્નાર્થ, બરાબર? તો આ રીતે જવાબ બીનો કે ડઝ યોર ફાધર રીડ ધ ગુજરાત સમાચાર એવરી મોર્નિંગ. શું તમારા પિતાજી બરાબર રોજ સવારે ગુજરાત સમાચાર વાંચે છે? તો આ રીતે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બને. ક્લિયર? તો આ રીતે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા આવડશે મિત્રો. ઓકે, તો અહીંયા આપણે સાદા વર્તમાનકાળની અંદર એના નિયમો, વાક્યરચના બરાબર અને હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને એ આપણે શીખ્યા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે કોઈ બીજા કાર્ડ વિશે અથવા તો કોઈ નવા ટોપિક વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરો, વાંચો અને એન્જોય કરો. બરાબર? ટેક કેર, થેન્ક યુ.